હાલ કેશોદના ગાંધીનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામના મંદિરે મજૂર વર્ગના બાળકોને દરરોજે બે વખત ભોજન કરાવાય છે. ખેતલા ગ્રુપ દ્વારા ગાંધીનગર તથા આજુબાજુના વિસ્તારોના મજૂર વર્ગના બાળકોને સરકારના નિયમ મુજબ 1 મીટર દૂર બેસાડી સેનેટરાઇઝથી હાથ ધોડાવી ભોજન કરાવવામાં આવે છે. હાલમાં સમગ્ર ભારતમાં નોવેલો કોરોના વાયરસના કારણે 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં કેશોદ બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગાંધીનગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામના મંદિરે મજૂર વર્ગના બાળકોને બપોરે તથા સાંજે ભોજન કરાવવામાં આવે છે, જેમાં સરકારના જાહેરનામા મુજબ દરેક બાળકોને 1-1 મીટર દૂર બેસાડવામાં આવે છે અને સેનેટાઇઝ દ્વારા હાથ ધોવડાવવામાં આવે છે. જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી મજૂર વર્ગના બાળકોને દરરોજે 2 વખત ભોજન કરાવવાનું કેટલાક ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે. જૂનાગઢથી મયુરી મકવાનાનો રિપોર્ટ, પાદવા 24. મારું નામ યુવરાજ સિંહવાળા, ખેટલાપા ગ્રુપ, કેશોદ. આ જે 21 દિવસનો લોકડાઉન છે સરકારશ્રીના આદેશ મુજબ, એ લોકડાઉનમાં કેશોદ વિસ્તાર તથા મારો ગાંધીનગર વિસ્તાર અને આજુબાજુ તમામ વિસ્તારના જે આજે લોકડાઉન હિસાબે કામ ધંધા બધા બંધ હોવાથી તમામ મજૂર વર્ગના બાળકોને અહીં બપોરે અને સાંજે બંને ટાઈમ, જ્યાં સુધી સરકારના આદેશ મુજબ લોકડાઉન છે ત્યાં સુધી બંને ટાઈમ ગાંધીનગર બાપા સીતારામના મંદિરે જમવાનું આયોજન કરેલું છે. તો બધા બાળકોને બપોરે અને સાંજે બંને ટાઈમ, જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અહીં જમણવાર ચાલુ રાખેલ છે અને બધા બાળકોને 1-1 સરકારશ્રીના આદેશ મુજબ 1-1 મીટરનું અંતર રાખી બેસાડવામાં આવે છે અને પહેલાં બધા બાળકોને સેનિટાઈઝરથી હાથ ધોવડાવી પછી જમણવાર સ્ટાર્ટ કરવામાં આવે છે. તો આ મીડિયા માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે મારા વિસ્તારને પણ કેશોદ તાલુકાના ઓલ ગમે વિસ્તારમાં મજૂર બાળકો માટે જમવા માટે ગાંધીનગર સોસાયટી બાપા સીતારામના મંદિરે આમંત્રણ આપું છું. જે બાળકોને સાંજે અને બપોરે બંને ટાઈમ, બપોરે 12 વાગે અને સાંજે 6 વાગે બંને ટાઈમ અહીં જમણવાર ચાલુ છે, તો કેશોદ તાલુકાના કોઈ પણ વિસ્તારના મજૂર વર્ગના બાળકોને અહીં જમવા માટે આમંત્રણ આપું છું.